जूनागढ़ सासण मेदरडा रोड पर गमखुआर अकस्मात सर्जायो छे। जी हाँ, महत्वना समाचार आवी रह्या छे, जेमा ट्रक ने इको वच्चे अकस्मात सर्जायो छे, जेमा बे लोकोना घटना स्थळे मौत थया छे। ट्रक नुं टायर फाटता बनी हती अकस्मातनी घटना, जेमा इको मां सवार 8 पैकी 2 ना मौत थया छे, त्यारे 5 ने इजाओ पहोंची, साथे साथे इजाग्रस्तोने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या छे। महत्वना समाचार छे, इको मां सवार 8 पैकी 2 ना मौत थया छे, जेमां 5 ने गंभीर इजाओ थई छे। इजाग्रस्तोने हाल सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या छे। जूनागढ़ना सासण मेंदरडा रोड पर गमखास अकस्मात सर्जायो छे, जेमां जूनागढ़ना सासण मेंदरडा रोड पर अकस्मात सर्जाता 2 ने इजा थई छे, 2 लोकोना मौत थया छे, साथे साथे ट्रकनुं टायर फाटता बनी छे अकस्मातनी घटना। इकोना सवार 8 पैकी 2 ना मौत थया छे अने 5 लोकोने इजा पहोंची। भाविक दवे अमारी साथे फोन लाइन पर संवाददाता जोड़ाई गया छे। भाविक, जे रीते आ सासण मेदरडा रोड पर गमखुआर अकस्मात सर्जायो छे, 2 ની મોત થઈ છે, ત્યારે હાલ 5 ને ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા છે, હાલ કેવી છે સ્થિતિ એ લોકોની? જી, ડોક્ટરથી જણાવીશ કે સાસણ મેંદરડા આ જે પરિવાર છે એ પ્રાચી પોતાના પિતૃ કાર્ય માટે ગયેલા હતા। જસદણના દેવધરી ગામના જે વતની હતા તે પ્રાચી તો પિતૃ કાર્ય કરવા માટે ગયેલા સંતે ફરતા હતા, ત્યારે તેના અકસ્માત નડ્યો હતો। મેંદરડા થી 2 કિલોમીટર દૂર ત્યાં ટ્રક અને બીકો વચ્ચે વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોમાં સવાર 7 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયેલા હતા, જ્યારે 5 ને મેંદરડા સિવિલ હોસ્પિટલ સાથે સારવાર અર્થે ખસેડાયેલા હતા। ભાવિક, આજે અકસ્માત થયું છે તેમાં હાલ સરકાર દ્વારા કોઈ મદદ માટેની કોઈ જાહેરાત થઈ છે અથવા તપાસ શું કહે છે? નહીં, હાલ તો પ્રાથમિક બપોરના જ હજી તાજેતરમાં જ ઘટના બનેલી છે। અત્યારે તો જે છે એ કાગળિયાની જે કાર્યવાહી ને સિવિલ હોસ્પિટલે અત્યારે જે ગંભીર રીતે ઇજાગ્રસ્તો છે તેને હાલ તો ઇમરજન્સીમાં સારવાર છે જુનાગઢ ખાતે, મેંદરડાથી જુનાગઢ ખાતે તેને રિફર કરેલા છે, અત્યારે તો સારવાર હેઠળ છે। જી ભાવિક, માહિતી આપવા બદલ આપનો આભાર।